આગળના વિડિયોમાં આપણે ધોરણ 7 વિષય ગુજરાતીમાં સેમિસ્ટર 2 માં આપણે અખબારી નોંધ નામના પાઠનો અભ્યાસ કર્યો હતો જેમાં આપણે અખબારી નોંધ એટલે કે છાપામાં આવતા અલગ અલગ પ્રકારની માહિતી અલગ અલગ પ્રકારના સમાચાર નો આપણે અભ્યાસ કર્યો હતો અને હવે આજે આપણે આ વિડિયોમાં તેમાં આવતા પ્રશ્નોનો અભ્યાસ કરીશું અને લખીશું પણ ખરા દરેક વિદ્યાર્થી પોતાની નોટબુક ખોલે અને મારી સાથે સાથે આ પ્રશ્નોના જવાબ અને થોડું વ્યાકરણ એટલે કે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ પણ લખશે તો સૌથી પહેલા આપણે ખાલી સાંભળીશું કે સાચો વિકલ્પ શોધીને તેની સામે લખો અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે આપણે જોયું હતું તો કઈ ભાષાનો છે ઓપ્શનમાં ગુજરાતી અરબી હિન્દી અને સંસ્કૃત તો શું આવશે જવાબ અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો અરબી ભાષાનો સમાચાર શબ્દ મૂળ કઈ ભાષા સમાચાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે તો સમાચાર શબ્દ મૂળ સંસ્કૃત ભાષાનો છે અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ વપરાય છે તો કયો શબ્દ આવશે ન્યૂઝ શબ્દ અંગત કે સંસ્થા સંબંધિત સમાચારની કોલમને શું કહે છે તો પ્રેસ નોટ કહેવાય છે તંત્રીને સંક્ષિપ્ત સમાચારની નોંધ મોકલતી વખતે શું મોકલવી જરૂરી છે તો વિનંતી પત્ર તેની સાથે મોકલવું જરૂરી છે હવે આપણે પ્રશ્ન જોઈશું તો પહેલો અખબારો પોતાનો સમાજ ધર્મ કઈ રીતે અદા કરે છે આપણે જોયું હતું કે અખબારો પોતાનો સમાજ પ્રત્યેનો પોતાનો ધર્મ કોઈ બી ફિલ્ડમાં આપણે જોબ કરતા હોઈએ તો પોતાનો એક સમાજ પ્રત્યે જે ફિલ્ડમાં કામ કરતા હોઈએ એના પ્રત્યે આપણી એક ફરજ આપણું એક કર્તવ્ય હોતું હોય છે તો અખબારોમાં કામ કરતા વ્યક્તિઓનું શું હોય છે તો અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે અંગત કે અંગત એટલે કે કઈ ખાસ વસ્તુ હોય અને સમાજલક્ષી એટલે કે સમાજને જરૂરી હોય તેવી બાબત તો એ શું આવશે અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે બરાબર ત્યારબાદ નંબર બે તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે આપણે દરેક જાણીએ છીએ તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે તો કયા આવે છે તો દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર સંદેશ અને જનસત્તા વગેરે બરાબર તો તમારા ગામમાં કયા કયા અખબારો આવે છે તો અમારા ગામમાં દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર સંદેશ અને જનસત્તા એવા નામના અખબારો આવે છે પછી ત્રણ ટીવીની વિવિધ સમાચાર ચેનલોના નામ જણાવો ટીવીની
વિવિધ સમાચાર ચેનલોના નામ જણાવો. ટીવીમાં બહુ બધી પ્રકારની ચેનલો આવતી હોય છે, પરંતુ મેઇન કઈ સમાચાર આપણને આપણા દેશના વિવિધ જગ્યાના સ્થળના અલગ અલગ પ્રકારના અલગ અલગ ક્ષેત્રના સમાચારો કઈ કઈ ચેનલો દ્વારા આપણને જોવા મળે છે, તો અહીંયા એ બાબતની ચેનલોના આપણે નામ લખવાના રહેશે. તો કઈ કઈ ચેનલો આવશે? જી ન્યૂઝ, પછી ટાઈમ્સ નાઉ, એનડીટીવી, આજ તક, ન્યૂઝ હેડલાઇન્સ ટુડે, બરાબર. તો સમાચાર ચેનલોમાં જી ન્યૂઝ, ટાઈમ્સ નાઉ, એનડીટીવી, આજ તક, ન્યૂઝ 24, હેડલાઇન્સ ટુડે, બરાબર, વગેરે ચેનલો પર આપણને અત્યારમાં હાલ જે વસ્તુ ચાલે છે એના સમાચાર આપણે તરત જોઈ શકીએ છીએ. ત્યારબાદ બે વાક્યો વાળા પ્રશ્નમાં પહેલો, અખબારી નોંધ લખતી વખતે કયા 5W ધ્યાનમાં રાખવા જરૂરી છે? કયા 5W ધ્યાનમાં રાખવા જરૂરી છે? કયા 5W ધ્યાનમાં રાખવા જરૂરી છે? તો સૌથી પહેલા આપણે જોઈશું શું. શું માટે કયો શબ્દ આવશે? વોટ. પછી ક્યાં, ક્યાં માટે કયો શબ્દ આવશે? વેર. પછી ત્રીજો આવશે ક્યારે, ક્યારે માટે કયો શબ્દ આવશે? વેન. પછી શા માટે, એના માટે કયો શબ્દ આવશે? વાય. અને છેલ્લો આવશે કોણ, કોણ માટે કયો શબ્દ આવશે? હું, બરાબર. આ 5 શબ્દો અખબારી નોંધ લખતી વખતે 5W ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે. તો અહીંયા વિડીયોને સ્ટોપ કરીને આ 4 પ્રશ્નોના જવાબ લખી લેવા. આગળના પ્રશ્નો આપણે લખીશું. હવે આપણે મોટા પ્રશ્નમાં બીજા નંબરનો પ્રશ્ન લખીશું. અખબારી નોંધ કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે? અખબારી નોંધ કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે? તો શું આવશે એમાં? આપણે જોઈશું અલગ અલગ સાહિત્યિક ઇનામ વિતરણ,
પછી વ્યાખ્યાન ધાર્મિક સમાચાર નોંધ અવસાન બેસણું સર્વધર્મ સભા વિવિધ સમાચાર અને વિવિધ સમાચાર વગેરે બરાબર તો કયા કયા શીર્ષક હેઠળ એટલે કે કઈ કઈ બાબત માટે અખબારમાં સમાચાર આપવામાં આવે છે તો સૌપ્રથમ તો સાહિત્યિક એટલે કે સાહિત્યને લગતી કોઈ કોઈ ક્ષેત્રમાં કોઈ સારું કામ કર્યું હોય કોઈ સારું પ્રદર્શન દર્શાવ્યું હોય તો તેના માટે કરીને એ બાબતનો ઉલ્લેખ કરું તેમાં સાહિત્યિક આવશે એના વિતરણ એટલે કોઈ બી ફિલ્ડમાં એના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હોય પછી વ્યાખ્યાન તો કોઈ મોટા નેતા હોય મોટો કોઈ વ્યક્તિ હોય તેને વ્યાખ્યાનનું આયોજન કરેલું હોય ધાર્મિક સમાચાર પણ એને લગતા પછી અવસાન એટલે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય બરાબર પછી સર્વધર્મ સભા અને વિવિધ સમાચાર તો આ પ્રકારના શીર્ષક હેઠળ અલગ અલગ અખબારમાં સમાચાર છપાતા હોય છે પછી આવશે મોટો પ્રશ્ન સમાચારો પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં કઈ કઈ વિગતો લખવી જરૂરી છે સમાચારો પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં કઈ કઈ વિગતો લખવી જરૂરી છે આપણે જોયું હતું કે આપણે કોઈ સમાચાર આપણે છાપામાં છપાવવા છે તો તેના માટે કરીને આપણે વિનંતી પત્રમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવો પડશે તો સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું સમાચાર મોકલનાર વ્યક્તિનું નામ કે સરનામું બરાબર એક પછી સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ શું હશે નોંધ પ્રકાશિત કરવાની તારીખ ત્રીજો સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ સમાચાર વિભાગના નોંધની શક્ય હોય તો ઉલ્લેખ બરાબર ત્યારબાદ સમાચાર વિષયક પુરાવાના કાગળ સમાચાર વિષયક પુરાવાના કાગળ સમાચાર મોકલનારની સહી સમાચાર મોકલનારની અને છેલ્લું સમાચારની લેખિત વિગતો સમાચારની લેખિત વિગતો બરાબર તો આ બે પ્રશ્ન મોટા છે મોટા મોટા ત્રણ ચાર વાક્યવાળા સમાચાર પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં આપણે કઈ કઈ બાબતો લખવી જરૂરી છે તો સૌપ્રથમ તો જે વ્યક્તિ હોય કાં તો જે સંસ્થા હોય તેનું
नाम के सरनामो પછી જે તારીખ આપણે પ્રકાશિત કરવાની હોય તે તારીખ ત્યારબાદ સમાચાર વિભાગના નોટની શક્ય હોય તો ઉલ્લેખ અને સમાચાર વિષય ના જે પુરાવા સ્વરૂપે જે કાગળ હોય છે તે અને જેને પણ સમાચાર છપાવવાના છે તેના હસ્તાક્ષર અને લેખિતમાં પુરાવા બરાબર આજના આજના વર્તમાન પત્રમાં મુખ્ય સમાચાર કયા છે લશ્કરી વડા ૨૦૦૦૦ સુધીનો વેરો સમજવા માટે પછી વ્યાજ દંડ માફ પાંચ દિવસમાં સિત્તેરમાં ₹100 ઉછાળો સરકાર જાહેરાત કરી પછી છેલ્લા પગાર પંચનો નિર્ણય બરાબર વગેરે બરાબર લશ્કરી વડા 20000 સુધીનો વેરો વ્યાજ દંડ માફ અને 5 દિવસમાં સિત્તેરમાં ₹100 ઉછાળો સરકાર જાહેરાત કરે પછી છેલ્લા પગાર પંચનો નિર્ણય બરાબર તો અહીં આપણે આ અખબારી મતમાં આવતા પ્રશ્નોનો અભ્યાસ કર્યો તો દરેક વિડિયો સ્ટોપ કરીને બધા જ પ્રશ્નો લખી લેવા હવે તેમાં આવતા કેટલાક સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો અને શબ્દ સમૂહ પણ આપણે લખવાના છે પણ તેનો હું ફોટો પાડીને ગ્રુપમાં દરેક વિદ્યાર્થીને શેર કરી દઈશ તો આ પ્રશ્નોની નીચે તે વ્યાકરણ પણ પોતાની નોટમાં સરસ રીતે નોટબુકમાં લખી લેવું તો અહીંયા આવ્યો આપણો આ પાઠ અખબારી નોંધ પૂર્ણ થાય છે આગળના પાઠ આવતા વિડીયોમાં આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું નમસ્તે વિદ્યાર્થી મિત્રો